જય સોમનાથ. મિત્રો, આપ જોડાયા છો નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલ સાથે. આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ નંબર 2, વિભાગ 1, ખરા ખોટા વિધાનો. મિત્રો, આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અને આપને તૈયારી યોગ્ય લાગે તો લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં આપનું કિંમતી કોમેન્ટ આપશો. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ એક્સ વર્ગ વત્તા 8x વત્તા 4ના શૂન્યનો સરવાળો તેમના શૂન્યના ગુણાકારથી અધિક છે, આવું એક વિધાન આપવામાં આવ્યું છે. તો આપણે પ્રથમ શૂન્યનો સરવાળો લઈએ, એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદની અંદર સી બરાબર માઇનસ 8ના છેદની અંદર 4, 4 2 8 એટલે કે માઇનસ 2 મળે સરવાળો. જ્યારે ગુણાકાર તમે લ્યો તો ગુણાકાર છે, ધ્યાન આપશો, એ સરવાળો એટલે કે માઇનસ બીના છેદની અંદર એ, તો એ અહીં 1 છે, એ અહીં કેટલા છે, 1 છે, તો આપણને મળશે માઇનસ 8 મળશે. જ્યારે ગુણાકાર લઈએ તો એ મળશે આપણને સીના છેદની અંદર એ, તો અહીં 4 છે, 4ના છેદની અંદર 1 એટલે કેટલું મળે છે, 4. હવે અહીં કહેવામાં આવ્યું છે કે શૂન્યનો ગુણાકાર સરવાળો ગુણાકારથી અધિક છે, તો સરવાળો માઇનસ છે, સરવાળો અહીં માઇનસ છે અને ગુણાકાર છે એ પ્લસ છે, એટલે કે આપેલું વિધાન છે એ ખોટું બને છે. નંબર 2 બહુપદી પી ઓફ એક્સ એક્સ વર્ગ ઓછા 10x વત્તા 16 એક શૂન્ય છે. આપ જાણો છો કે શૂન્ય હોય તો એમનું સાદું રૂપ આપણને શૂન્ય મળવું જોઈએ, તો આપણે પી ઓફ 2 લઈએ, તો પી ઓફ 2 બરાબર 2નો વર્ગ ઓછા 10 અહીં 2 વત્તા 16 લઈએ તો આગળ વત્તા શું મળે, 2નો વર્ગ 4, 10 2 20 વત્તા 16. આપ જોઈ શકો છો કે અહીં વત્તા 20 અને ઓછા 20 મળે છે, એટલે જવાબ શૂન્ય મળે છે, માટે આપેલો જવાબ વિધાન સાચું છે. નંબર 3 બહુપદી પી ઓફ એક્સ એક્સ વર્ગ વત્તા 14x વત્તા 9ના શૂન્યનો સરવાળો 14 થાય, તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદની અંદર એ બરાબર બી છે એ 14 છે, છેદની અંદર 9 છે, સરવાળો એવું કહેવામાં આવ્યું છે 14ના છેદની અંદર 1, તો 14 મળે છે, માટે વિધાન 3 એ આપણું સાચું નથી બનતું, કારણ કે અહીં બી છે તે માઇનસ છે, તો માઇનસ, તો અહીં જવાબ માઇનસ 14 મળે છે, માટે વિધાન અહીં ખોટું બને છે. નંબર 4 બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા 8x નો વર્ગ વત્તા 19x ઓછા 12ના શૂન્યનો ગુણાકાર 12 થાય. મિત્રો, અહીં ત્રિઘાત બહુપદી છે એટલે શૂન્યનો ગુણાકાર છે એમનો ગુણાકાર પણ આ પ્રમાણે જ બને છે બંનેનો, તો અહીં લઈશું આપણે ગુણાકાર છે એટલે કે ડીના છેદની અંદર એ. દ્વિઘાત બહુપદીમાં આપણે સીના છેદની અંદર એ લેતા હતા, એ ડીના છેદમાં એ લઈશું, ડી આપણને અહીં મળે છે માઇનસ 12 અને એ આપણને મળે છે અહીં 1. અહીં આપણે ખાસ યાદ રાખવાનું છે કે દ્વિઘાત બહુપદીમાં ગુણાકારમાં નિશાની અચળ પદના છેદની અંદર એક્સ વર્ગનો જે સહગુણક છે એને કોઈ નિશાની આવતી નહોતી, અહીં માઇનસ નિશાની આવે છે, આ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. તો ત્રિઘાત બહુપદીમાં શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ ડીના છેદની અંદર એ, અહીં 12 માઇનસ છે એ તો અચળ પદના છે અને સૂત્રોના એક ઋણની નિશાની અહીંયા આવશે, એટલે આ પ્રમાણે થશે ઓછે ઓછે વત્તા 12ના છેદની અંદર 1 એટલે કે 12, માટે આપેલું વિધાન સાચું છે. તો ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ ડીના છેદમાં એ, અહીં માઇનસ નિશાની આવે છે, એ તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે. નંબર 5 3 એ બહુપદી પી ઓફ એક્સ એક્સ વર્ગ વત્તા 14x વત્તા એનું એક શૂન્ય હોય તો એ બરાબર 33 થાય, તો શૂન્ય હોય તો આપણે પી ઓફ 3 મૂકી અને જોઈ લઈએ, તો એક્સનો વર્ગ એટલે કે 3નો વર્ગ ઓછા 14x કૌંસમાં 3 વત્તા એ, શૂન્ય છે એટલે આ 0 બની જશે, તો 3નો વર્ગ 9, 14 તેરી 42 વત્તા એ, 9માંથી 42 કાઢો તો મળે કેટલા,
માઇનસ તેત્રીસ વત્તા એ બરાબર ઝીરો, તેથી એ બરાબર મળશે તેત્રીસ. તો એ બરાબર તેત્રીસ મળશે, માટે આપેલું વિધાન સાચું છે. નવો પ્રશ્ન, જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક વર્ગ વત્તા બી એક્સ વત્તા સીનો આલેખ એક્સ અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે. મિત્રો, અહીં કીધું ઓછામાં ઓછા બે બિંદુમાં, એટલે કે બે કરતાં ઓછા નહીં, તો આ વિધાન ખોટું બને છે. કારણ કે દ્વિઘાત બહુપદીની અંદર એવું પણ બની શકે કે એક બિંદુમાં પણ છેદે, તો અહીં ઓછામાં ઓછા બે બિંદુ કીધું છે, માટે વિધાન ખોટું પડે છે. નંબર સાત, જો સાત એ બહુપદી પી ઓફ એક્સનું એક શૂન્ય હોય તો કે બરાબર પાંચ, આગળ આપણે અભ્યાસ કર્યો એ મુજબ જ છે. તો અહીં પી ઓફ સેવન લઈ અને બહુપદીમાં કિંમત મૂકીએ તો સાતનો વર્ગ વત્તા કે કૌંસમાં સાત ઓછા ચોર્યાસી બરાબર ઝીરો, શૂન્ય છે એટલે આપણે ઝીરો કહેશું. સાતનો વર્ગ ઓગણપચાસ વત્તા સાત કે ઓછા ચોર્યાસી બરાબર ઝીરો. ચોર્યાસીમાંથી આપણે ઓગણપચાસ બાદ કરીએ તો ચૌદમાંથી નવ જાય તો પાંચ, અને સાતમાંથી ચાર જાય તો ત્રણ. માઇનસ પાંત્રીસ વત્તા સાત કે બરાબર ઝીરો, તો કે બરાબર કેટલા મળશે? તો કે બરાબર પાંત્રીસ છેદની અંદર સાત, સાત પંચા પાંત્રીસ એટલે કે બરાબર પાંચ, માટે આપેલું વિધાન એકદમ સાચું છે. બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા કે એક્સ ઓછા ઓગણપચાસના શૂન્યો પરસ્પર વિરોધી સંખ્યા હોય તો કે બરાબર ઝીરો. મિત્રો, આ પ્રશ્ન ખાસ અગત્યનું છે, મોસ્ટ આઈએમપી આને કહી શકાય, આવા પ્રશ્નો પૂછાય. કારણ કે અહીં તમારે વિચારવાનું છે કે શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો કે બરાબર ઝીરો એટલે શું કહેવા માગે છે. હવે શૂન્ય પરસ્પર વિરોધી હોય, પરસ્પર વિરોધી હોય તો એનો સરવાળો કેટલો થાય? તો કે આલ્ફા વત્તા બીટા, પરસ્પર વિરોધી હોય તો એનો સરવાળો ઝીરો થવો જોઈએ, બરાબર ઝીરો થાય સરવાળો. તો હવે અહીં આપણે આલ્ફા વત્તા બીટા આમાંથી શોધી દઈએ તો માઇનસ બીના છેદની અંદર એ મળે. અહીં માઇનસ બી એટલે કે કેટલા મળશે? કે, અને છેદની અંદર કેટલા છે? તો કે ઓગણપચાસ, છેદમાં છે ઓગણપચાસ. માઇનસ બીના છેદની અંદર એ છેદમાં માઇનસ ઓગણપચાસ, અને આની કિંમત કેટલી છે? ઝીરો છે. તો કે બરાબર ઓગણપચાસનું ઝીરો એ ગુણાકાર કરો, શું થાય? ઝીરો થાય, માટે આપેલું વિધાન સાચું છે. આ વિધાન ખૂબ અગત્યના છે અને ફેરવીને પૂછેલા હોય, ગણતરી ટૂંકમાં છે એટલા માટે અગત્યના છે. નંબર નવ, ચાર એ બહુપદી પી ઓફ એક્સનું એક શૂન્ય છે. વળી પાછો પ્રશ્ન પૂછાણો, જો શૂન્ય હોય તો આમાં આપણે એક્સની જગ્યાએ કિંમત મૂકીએ તો સાદરૂપ શૂન્ય મળવું જોઈએ. તો પી ઓફ ચાર આપણે જોઈએ તો પી ઓફ ચાર બરાબર ચારનો વર્ગ વત્તા નવ કૌંસમાં ચાર વત્તા વીસ. તો જોઈ શકો છો, ચારનો વર્ગ સોળ વત્તા નવ ચોકુ છત્રીસ અને વત્તા વીસ, તો એ શૂન્ય મળતું નથી. આગળ કોઈ ગણતરી કરવાની જરૂર નથી, માટે આપેલું વિધાન છે એ ખોટું બને છે, શૂન્ય મળતું નથી. તો વધુ તૈયારી માટે ફરી મળીએ, ત્યાં સુધી ચેનલ જોતા રહેશો. આપને તૈયારી યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સાથે શેર કરશો. આગળના વિડીયો જોઈએ ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.